આપણે ગુજરાતને પણ સ્વસ્થ ગુજરાત બનાવવાનું અભિયાન ગુજરાતના પ્રત્યેક નાગરિકને સ્વસ્થ બનાવવાનું સરકારો રહી એમણે તો સ્વાસ્થ્યને હેલ્થને લોકોના ઉપર છોડી દીધી હતી જાણે સરકારની કોઈ જવાબદારી નહીં કોઈ પૂછનાર નહોતું હાલત એટલી ખરાબ હતી એ દિવસોમાં કે ના શહેરોમાં કોઈ સારા હોસ્પિટલ હતા ગામડામાં કોઈ પૂછતાછ કરવા વાળું હતું એટલું જ નહીં ગર્ભવતી માટેની સુવિધા ઉડી જતું હતું અનેક બાળકો કુપોષણને ને કારણે મૃત્યુ પામતા હતા એવા દિવસો હતા ઇમરજન્સી આવી પડે માંદગીમાં તાકીદની જરૂરિયાત હોય તો આપણને એમ્બ્યુલન્સ મંગાવ્યું ન મળે અને કે એક જમાનો એવો હતો ગબર ના પડે કે આ ડેડ બોડી વાન છે કે એમ્બ્યુલન્સ છે એવી દુર્દશા હતી પેટ્રોલના અભાવે એમ્બ્યુલન્સ નોતી ચાલતી એવા ગુજરાતમાં આથી 25 વર્ષ પહેલા છાપામાં સમાચારો આવતા હતા ભાઈઓ કોઈને હાર્ટ એટેક આવી જાય કોઈની તબિયત અચાનક બગડે એને હોસ્પિટલ પર કેમ પહોંચાડવો અને આખરે એને બિચારાનું પ્રાણ પણ ખેર ઉડજો જે શહેરોમાં હોસ્પિટલ હોય બિલ્ડિંગ તો બન્યું હોય પણ ડોક્ટરો ના હોય ઠેકાણા ના હોય નર્સિંગ સ્ટાફ ના નામ નિશાન ના હોય જ્યાં નર્સિંગ સ્ટાફ હોય તો પછી હોસ્પિટલ ની અંદર વીજળી ના હોય દવાઓના ઠેકાણા ના હોય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને એણે આખી આ પરિસ્થિતિમાં સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એક બહુ જ મોટો બદલાવ લાવવા માટે એક મહાયજ્ઞ યાદ રહ્યો છે ભાઈઓ આ માનવતાનું મોટું સેવા કરવાનું કામ કર્યું છે અને એના કારણે જો ઉત્તમ સ્વાસ્થ્ય હોય તો જીવન ભર્યા અને અમારા સરકારને ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં ડિલિવરી થાય એના માટે હોસ્પિટલમાં પ્રસુતિ માટે જાય તો એના પતિને પણ બે ત્રણ દળા રજા લેવી પડે પૈસા આપતા હતા ભાઈઓ બહેનો આપણે ત્યાં ઠેકાણા નહોતા આપણે એકસો ની સેવા શરૂ કરી અને જ્યારે હું મુખ્યમંત્રી હતો ને

આંગણવાડીની અંદર કુપોષણ સામે આંદોલન ચલાવ્યું આપણે દીકરીઓ સ્વસ્થ હોય તો એના સંતાનો સ્વસ્થ થાય એટલા માટે દીકરીઓ માટે સબલા અને પૂર્ણા જેવી સ્કીમો લોન્ચ કરી અમે બાળકો માટે દૂધ સંજીવની યોજનાઓ ચલાવી જેના કારણે બાળકોને શારીરિક રીતે તકલીફ ન થાય એની ચિંતા કરી આપણે દીકરીઓ માટે આયન માટેની ટેબ્લેટો આપવા માટેનું મોટું અભિયાન ચલાવ્યું હોસ્પિટલ હોસ્કૂલોની અંદર મેડિકલ કેમ્પ ચલાવ્યા અને નાના નાના બાળકો જેને ચશ્મા ન જોઈએ ને ચશ્મા આપવાની વ્યવસ્થા કરી અમે જે બાળકોના હાટલા ઓપરેશન કરાવવા પડે અમદાવાદની અંદર બાળકો માટે રતન હોસ્પિટલ બનાવી દીધી ભાઈઓ બહેનો એક પછી એક પ્રયોગો કર્યા એક પછી ઉપાયો કર્યા અને દીકરીઓને લાખો આયરનની ટેબ્લેટો આપી અને જેના કારણે એમનું જીવન બદલાઈ ગયું એ જ રીતે હેલ્થ ચેકઅપ માટે મેં કારક્રમ કહીએ એમ પહેલેથી ખબર પડે એની સરકારે દસ કિલો અતિરિક્ત રાશન આપીને એમને પૌષ્ટિક આહાર આપવાની આપણે ચિંતા કરી અને આ યોજનાની સાથે સાથે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે પણ મોટું કામ આપણે ઉપાડ્યું ગુજરાતમાં વીસ વર્ષ પહેલા ગુજરાત માં પચીસ હજાર આંગણવાડી હતી એ આંકડો પાસઠ હજાર પહોંચાડી દીધો છે વીસ વર્ષ પહેલા ગુજરાતમાં સો પચાસ ડિલિવરી દાયણો ઘરે કરાવતી હતી માતાઓ મૃત્યુ પામતી હતી આજે લગભગ સો ટકા

વ્યવસ્થા હોય પીવાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા હોય ઘર સુધી પાઇપથી પાણી પહોંચેની વ્યવસ્થા હોય લાકડી ચૂલાના ધુમાડાના કારણે બેનો માંદી પડતી હોય તો એમને ઉજ્જવલા દ્વારા ગેસ કનેક્શન આપવાની વાત હોય આવા અનેક બાબતો ધામ 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 હું બોલી રહ્યો તો તમને એ તત્વો છે કે આટલા બધા કામ કર્યા છે હજુ તો મેં બહુ ઓછા કામ કર્યા છે ખાલી હેલ્થની જ મેં વાત કરી છે અને એમાંય બીજા પચાસ વસ્તુ હું જોડી શકું કહેવાનો મારો મતલબ એ છે સ્વસ્થ શરીર સ્વસ્થ સમાજ માટેની જરૂરિયાત હોય છે સ્વસ્થ દેશ માટે સ્વસ્થ બાળકોની જરૂરિયાત હોય છે અને એટલા માટે આ પાયાના કામ માટે આજે આટલી મહેનત કરી રહ્યા છે લાખો કરોડો રૂપિયા આપણે ખર્ચી રહ્યા છીએ જેથી કરીને અમારા સ્વસ્થ ભારતની સપનાને આપણે સાકાર કરીએ